सो गुड मॉर्निंग गाइस, वेलकम फ्रॉम व्यारा द ब्यूटीफुल टाउन। અને અમે જઈ રહ્યા છે, ખબર નથી ક્યાં જઈ રહ્યા છે, કારણ કે બાઇક ટ્રીપ કરી રહ્યા છે અને અનપ્લાન્ડ ટ્રીપ છે, કોઈ જ પ્લાનિંગ નથી, પણ સફર મજાનો જ મજા આવશે એવું લાગી રહ્યું છે, કારણ કે આમ કહેવાય છે કે ડેસ્ટિનેશન કરતાં સફરની મજા લેવી જરૂરી છે, તો એ જ કરવા અમે જઈ રહ્યા છે। હવા પૂરવાની છે કે અમે હાલમાં ડોલારામાં છીએ, ધીરજ પેટ્રોલ પંપ, અને ખાસ જે લોકો બાઇકિંગ કરી રહ્યા છે ડાંગ તરફ, લાસ્ટ પેટ્રોલ પંપ છે અહીંયા, અને ખાસ તમારે ફ્યુલ અને હવા જરૂરથી ચેક કરી લેજો, કારણ કે આ જ ઓપ્શન માત્ર છે ધીરજ પેટ્રોલ પંપ, પછી ડાયરેક્ટ તમને પેટ્રોલ પંપ અને આ ફેસિલિટીઝ આવવામાં મળવાની છે, લગભગ જે 70-80 કિલોમીટર। બાઇક રાઇડિંગની ખરેખર બહુ મજા આવી રહી છે, અને જે લોકો બાઇક રાઇડ કરી રહ્યા છે, મારે ખાસ કહેવાનું છે કે ભાઈ ગામડામાંથી પસાર થતા હશો તો ભયંકર રસ્તામાં કાદવ કિચડ છે, કારણ કે અહીંયા રોપણીની સિઝન ચાલી રહી છે, તો પ્લીઝ રસ્તો ચીકણો થઈ ગયો છે અને એકદમ બાઇક સ્લો ચલાવજો, સેફ રીતે ચલાવજો। અને હાલમાં અમે ક્યાં છીએ, આપણે કાલીબેલ ગામે છે, અને ભાઈએ સિનેમેટિક વિડીયો લેવાનો છે, બતાવીશું કેવો વિડીયો છે। હેલો, કેવું છે? હાય, અજુનુ સસીને મેં એક ચુનુ એક દીવાનગી, હર તરફ હર તરફ હે, બેખુદી હર તરફ। ફાઇનલી અમે અનપ્લાન ટ્રીપને થોડું પ્લાનિંગ આપી દીધું છે કે લગભગ સાપુતારા જઈ રહ્યા છે, અને સાપુતારા પણ એવા પ્લેસ બતાવીશું કે જ્યાં ભીડભાડ ના હોય અને મજા આવે થોડી। તો કેવું લાગી રહ્યું છે? અને અમે કયા રૂટ થી જઈ રહ્યા છે બિલકુલ અમે કહેવાના નથી, કારણ કે પબ્લિક રસ્તામાં કચરો કરી જાય છે, પોલ્યુશન કરે છે, તો અમે બતાવવાના નથી। અને જેમણે, જે લોકો ખરેખર નેચરલ લવર છે, જેમણે પણ આ રૂટ પરથી આવવું હોય ને સાપુતારા જવું હોય, તો સરસ અને એક્સેસેબલ છે, શોર્ટકટ છે, તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રિયલ બ્યુટી ઓફ ડાંગ। મારી સાથે જે અમુક ટુરિસ્ટ છે, જે લોકો છત્રી લઈને આવ્યા છે,
આર્ટિફિશિયલ છત લઈને આવ્યા છે, પણ નેચરની મજા લેવી હોય તો થોડા છાંટા છાંટા પડવા જરૂરી છે. હજુનું સસીને મે એક ચુનું એક દીવાનગી હર તરફ હર તરફ હે બેખુદી 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 હર તરફ હર તરફ કહે હલકે હલકે યે રંગ જલકે જલકે જો કિસ્સે હૈ કલ કે ભુલા દે કોઈ હોલે હોલે મેરે દિલ સે બોલે કિસી કા દોલે ચલ જાને દે કોઈ જાદૂ જસકો મજા હૈ લે લે માં રમૈલો जी लूं आज मर्जी है मेरी, कच्चे कच्चे रस्तों पे जिंदगी है टेढ़ी सी, रोशन है रात और सुबह मेरी अंधेरी सी, बीते लम्हों को बुला के पल थोड़े से चुरा के. तो जंगल नू ट्रेल केवू लाग्यो तमने? एक्सपीरियंस केवो रह्यो? अने सिद्धू भाई मारे ख्याल थी फर्स्ट टाइम आवे, सिद्धू भाई केवू लाग्यो? આમ નોર્મલી તમે જે રસ્તે થી જાવ છો એના કરતા કેવું? ઓકે, ટ્રાફિક વિશે શું કહેશો? કેટલું ટ્રાફિક હતું આ રસ્તે? આ રસ્તે તો ટ્રાફિક જરા પણ નહીં હતું, પણ આ સાપુતારા રસ્તે બહુ ટ્રાફિક છે. મતલબ હવે જરાક મજા નહીં આવશે થોડી એમ. ઓકે, પણ પહોંચવાનું તો છે. હા, ડેસ્ટિનેશન પર જે ખરો ડાંગ છે. કશું કહેતા હતા ખરેખર જે ડાંગની બ્યુટી છે ને એ પબ્લિકમાં નથી. અમે જે રસ્તે આવ્યા ને એ ખરેખર અનુભવ કરવા જોઈએ. અમારે કશું કેવું? તમારું પણ મારે ખ્યાલથી ફર્સ્ટ ટાઈમ છે. વરસાદની મજા માટે જો તમે બાઇક રાઇડ કરતા હોય તો એક તમને હેલ્થ ટીપ જરૂર આપીશ કે ઘણી વખત એવું થતું હોય છે કે વરસાદ જયારે ચાલુ હોય ત્યારે તમને ઠંડીની મજા આવે, પણ જેવો વરસાદ બંધ થશે ને તમને ધીરે ધીરે શરદી આવવા માંડશે, તાવ આવશે, રાઈટ? તો એક હેલ્થ ટીપ એ જ છે કે ભલે વરસાદની મજા લેવાના હોય હેલ્મેટ જરૂર રાખજો અને તમારું રેનકોટ પણ પહેરેલું રાખજો. માંદા પડવાનો પણ અત્યારે શું કહેવાય, માંદા પડવાનો પણ ચાન્સીસ વધારે હોય છે અને સીધા કોરોનામાં નાખી દેશે યાર, બરાબર છે? સો આ હેલ્થ ટીપ જરૂરથી યાદ રાખજો, હેલ્મેટ રેનકોટ જરૂરથી પહેરજો, સેફટી માટે પણ અને તમારું હેલ્થ પણ સારું રહે અને તમે રાઈડની પણ મજા લઈ શકો. કાઈ મળેલ નાસ્તામાં? મેગી સરસ, મેગી. સો મેગી ખાઈશું હમણાં, અને મેગી તો બધે જ મળે છે પણ વરસાદમાં મેગી ખાવાની મજા કંઈક અલગ છે, પણ મસાલા મેગી ખાવાના છે જે અહીંયા ફેમસ છે. મેગીનો રિવ્યૂ આપવાનો છું, પહેલા ખાઈ લેવા દઉં. એમ દુનિયાભરનો મસાલો નાખશો તો પણ આના જેવી તો નહીં જ લાગે. સાપુતારા જતા પહેલા 7 કિલોમીટર પહેલા રમેશભાઈના ઢાબા પર જરૂરથી રોકાજો ને મેગી ખાજો. ખતરનાક, અમેઝિંગ, માઇન્ડ બ્લોઇંગ, અફલાતુન, અફલાતુન, એકદમ ભારી. સીધું નહીં ખાવાનું, સાથે સિગરેટ લેવા ગયો સાહેબ. એક નંબર. કેવી છે ચા? જોલી ક્યાં જમવાનો હતો તું? ચિરકુટ હોટલમાં જમવાનો તો નીકળ્યા.
તમને પાછળ દેખાતો હશે ટ્રાફિક, કે જ્યારે તમે વીકેન્ડનું પ્લાન કરી રહ્યા છો સાપુતારા આવવાનું, તો ભયંકર ટ્રાફિક હોય છે. કમસે કમ અડધોથી પોણો કલાક કે કલાક તમારો ટ્રાફિકમાં ટાઈમ જતો રહેશે. સો જે લોકો લોકલ છે એમને તો હું જરૂરથી સજેસ્ટ કરીશ કે તમે બાઇક લઈને આવો, તો રાઈડની મજા આવશે. સો ફાઇનલી લગભગ 200 કિલોમીટર બાઇક રાઇડ કર્યા બાદ અમારો આખો સર્કિટ હતો વ્યારાથી જંગલ થઈને મતલબ ડાંગનું જંગલ થઈને સાપુતારા, સાપુતારા થઈને હાથગઢ, હાથગઢથી મુલેર આવ્યા છે હાલે, અને મુલેરમાં સરસ મજાની જગ્યાએ જમવા જઈ રહ્યા છે હમણાં. અને જગ્યા એટલા માટે હું સરસ કહી રહ્યો છું કારણ કે ચારે તરફ 360 તમને વ્યૂ દેખાશે, આખા ડુંગર દેખાશે તમને. સો સરસ મજાનું પ્લેસ છે મુલેર ગામમાં, જ્યાં તમે નોનવેજ ખાઈ શકો, વેજ ખાઈ શકો. અને ભયંકર રાઈડ હતી કારણ કે કન્ટિન્યુઅસ વરસાદ ચાલી રહ્યો છે. લકીલી સાપુતારા સુધી વરસાદ અમને નહોતો નડ્યો, પણ સાપુતારા પછી ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અમે નીકળ્યા હતા 6 વાગે, અને હમણાં 7 વાગી રહ્યા છે સાંજના, અને મુલેર ગામમાં છે. લગભગ વ્યારા પહોંચતા પાછું 2-3 કલાક નીકળી જવાના છે. સો આઈ હોપ તમને મજા આવી હશે અમારી રાઈડ. અને ડેફિનેટલી જ્યારે પણ તમને ઈચ્છા થાય લાઈફ એટ 360 ચેનલ સાથે ટ્રાવેલ કરવાનું, તો જરૂરથી ગાયકવાડ જગદીશને યાદ કરજો. મારો નંબર ઓલરેડી હું સ્ક્રીન ઉપર શેર કરું છું. મુલેર અને સાલેર રાઈડ કરી રહ્યા છે એ લોકોને હું જરૂરથી રેકમેન્ડ કરીશ કે આ રેસ્ટોરન્ટમાં આવે, કારણ કે આ જે રેસ્ટોરન્ટ છે ખરેખર મને પર્સનલી બહુ ગમે છે. કારણ કે જેમ કે મેં તમને કીધું કે આ રેસ્ટોરન્ટને ચારે તરફ તમને પહાડી દેખાશે, અને સુંદર મજાના પહાડ દેખાશે અહીંયા. અને તમે બહાર પણ જમી શકો છો, અહીંયા બહાર હટ બનાવેલી છે, તમને હું હટ પણ દેખાડીશ. બહાર સરસ મજાની હટ બનાવી છે, તો હટમાં પણ તમે જમી શકો છો. શેડ પાડ્યો છે એમાં પણ જમી શકો છો. ઘણી બધી હટ અહીંયા બનાવેલી છે, તો હું પર્સનલી રિકમેન્ડ કરીશ કે અહીંયા બિલકુલથી જમવા આવી શકો છો તમે, અને ફૂડ પણ સારું હોય છે. સો બસ એટલું જ કેવું કે બ્લોગ અહીંયા યાર ખતમ કરીએ છીએ, કારણ કે બિલકુલ એનર્જી રહી નથી, અને હમણાં જમવા જઈ રહ્યા છે.
જે લોકેશન પર તમને રેસ્ટોરન્ટ બતાવી, કારણ કે એનર્જી નથી તો તમને પણ નહીં મજા આવશે બ્લોગમાં. અને હમણાં બતાવવા જેવું કશું નથી, કારણ કે જલ્દીથી અંધારું થવાનું છે અને અમે વ્યારા તરફનો રોડ લેવાના છે. સો થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે, અને લાઈફ એટ 360 ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને બહુ મહેનતથી અમે આ ટૂર કર્યું છે, અમને જેવી રીતે મજા આવી છે જોઈને તમને પણ મજા આવી હશે. અને બિલકુલથી આ જે પણ રૂટ છે મેં તમને કીધો છે કે સાપુતારાથી લઈને મુલેર અને સાલેરવાળો રોડ, જરૂરથી એક વખત એની મજા લેજો. થેન્ક યુ વેરી મચ, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો આ વિડીયો. થેન્ક યુ.